પહેલા તો આપણે લંકાતારી સળગી ગઈની વાર્તા સરસ સાંભળી, હવે આપણે પાઠ્યપુસ્તકમાં એ નાટકને જોવાનું છે, તો તમારે બધાએ આમાં ધ્યાન આપવાનું છે. તો પહેલા તો દરવાના દરવાને કહ્યું, મહારાજની જય હો. મહારાજ, કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માંગે છે. તો દરવાન, તો મેં તમને આગળ સમજાવ્યું પણ મિત્રો કે દરવાન એટલે કે રાજાના મહેલની બહાર જે દરવાજો હોય ત્યાં ઊભા રહે છે એને કહે છે દરબાર. તો એ કહે છે કે મહારાજની જય હો. તો કેટલાક સૈનિકો તમને અહીંયા મળવા માગે છે અને સભાગૃહમાં આવવાની રજા માગે છે. તો બાળમિત્રો, સભાગૃહ એટલે કે સભામાં જે બેસવાનું સ્થળ કે જ્યાં સભામાં બધા ભેગા મળીને રાજા મંત્રીઓ જે ભેગા મળીને બેસે છે એને કહે છે સભાગૃહ. તો એમાં આવવાની રજા માગે છે. રાવણે કહ્યું, આવા દો. હવે જો કૌંસમાં છે કે ચાર પાંચ સૈનિકો હનુમાનને દોરડાથી બાંધીને લઈને આવે છે. તો જો બાળ મિત્રો, અહીંયા આપણને ચિત્ર આપેલું છે કે આ છે હનુમાન દાદા, હનુમાનજી છે, અને આ સૈનિકો કેટલાક છે એ શું કરે છે, હનુમાનજીને દોરડાથી બાંધીને લઈને આવ્યા છે. અને આ કોનું ચિત્ર છે બાળ મિત્રો? આ છે રાવણ. તો તમે જુઓ રાવણને કેટલા મસ્તક હતા? 10 મસ્તક. એક બાજુ 5 છે, એક બાજુ 4 છે, અને વચ્ચે એક મસ્તક છે, એટલે કુલ એના 10 મસ્તક હતા. અને રાવણ ખૂબ જ શક્તિશાળી હતો. રાવણે કહ્યું, અરે આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો? એને અહીં શું કામ લાવ્યા છો? શું કામ છે? તો જ્યારે હનુમાનજીને જુએ છે ત્યારે કહે છે રાવણ કે આ માણસ પણ નથી અને વાંદરો પણ નથી, તો તમે એને શું કામ અહીંયા લાવ્યા છો? તો હનુમાનજીએ કહ્યું, હું વાનર છું. વા એટલે થોડું અને ન એટલે મનુષ્ય, એટલે કે થોડો મનુષ્ય. તો હનુમાનજી કહે છે કે હું વાનર છું. વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય, થોડો મનુષ્ય. સૈનિકે કહ્યું, મહારાજ આ બહુ તોફાની છે. એ આપને મળવાની જીદ કરતો હતો. એ પોતે દરિયા પારથી આવ્યો છે. દરિયા પાર એટલે દરિયાની પેલી બાજુથી આવ્યો છે. રાવણે કહ્યું, બોલ વાનર, શું કામ છે? હનુમાને કહ્યું, મારે કશું જ કામ નથી. આ તમારા સૈનિકો મને પકડીને અહીં લાવ્યા છે. હું અહીંયા આવ્યો, જાતે આવ્યો નથી. તમારા સૈનિકો મને પકડીને લાવ્યા છે, મારે કશું કામ નથી. સૈનિકે કહ્યું, મહારાજ આ માણસે આખી અશોક વેટિકા ખેદાન મેદાન કરી નાખી છે. ખેદાન મેદાન કરવું બાળ મિત્રો એટલે બગાડી નાખવું. તો અશોક વાટિકા આખી હતી એને બધી જ બગાડી નાખી છે. કોણ? હનુમાનજી. તો અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી, બધા ઝાડ પરથી ફળ ખાઈ ગયા છે. એટલું જ નહીં, કેટલાક ઝાડ મૂળમાંથી ઉખાડી નાખ્યા છે. સૈનિકો શું કહે છે હનુમાનજી વિશે? કે આ બહુ તોફાની છે, એને અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે, ફળ ખાઈ ગયા છે, અને બધા ઝાડને મૂળમાંથી, ઘણા બધા ઝાડ મૂળમાંથી ઉખાડી નાખ્યા છે. મૂળમાંથી ઉખાડી નાખવું એટલે આખું ઝાડ અંદરથી જ ઉખાડી નાખવું. તો હનુમાને કહ્યું, એ બધા જ સૂકા ઝાડ હતા. હનુમાનજી શું કહે છે? એ બધા જ સૂકા ઝાડ હતા. રાવણે કહ્યું, અરે મૂર્ખ વાનર, વચ્ચે ન બોલ. હવે કહે તે શા માટે તોફાન કર્યું? તું દરિયા પારથી આવ્યો છે એ વાત સાચી છે? તો રાવણ હનુમાનજીને પૂછે છે કે તે તોફાન કેમ કર્યું અને તું દરિયા પારથી આવ્યો છે, દરિયાની પેલી સાઈડ પેલી બાજુથી આવ્યો છે, એ વાત સાચી છે? કારણ કે રાવણને માનવામાં આવતું નથી કે કોઈ દરિયો આખો આટલો મોટો દરિયો પાર કરીને કોઈ કઈ રીતે આવી શકે. રાવણે કહ્યું, પણ આવો મોટો દરિયો ઓળંગીને કોઈ કઈ રીતે લંકામાં પ્રવેશ કરી શકે? બાળ મિત્રો, આગળ પણ મેં તમને કહ્યું ને કે પહેલાંના અત્યારના જમાનામાં વિમાન બોટ બધાની સગવડ છે, પરંતુ પહેલાંના જમાનામાં કંઈ હતું નહીં. તો આટલો મોટો દરિયાને ઓળંગવો કઈ રીતે? તો રાવણને વિશ્વાસ નથી થતો કે આવડો મોટો દરિયો પાર કરીને કોઈ કઈ રીતે આવી શકે. હનુમાને કહ્યું, જો મહારાજ એ જાણવું હોય તો મને પણ મંત્રીઓ બેઠા છે એવા જ આસન પર બેસાડો. હનુમાનજી શું કહે છે કે તમારે જો આ બધી વિગત જાણવી હોય ને તો પહેલાં મને તમારા મંત્રીઓ જે આસન પર બેઠા છે એ આસન મને આપો, એવું આસન મને આપો અને મને એવા આસન પર બેસાડો. તો રાવણ કહે છે, તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં આસન પર બેસીશ? શું કહે છે? તું એક તુચ્છ વાનર. એમની હનુમાનજીને ઉત્પ્રેક્ષા કરે છે કે તું એક તુચ્છ વાનરથી એને આસન પર બેસવાની વાત કરે છે. હનુમાને કહ્યું, ના, હું પ્રભુ શ્રી રામનો સેવક
આપની સામે ઉપસ્થિત છું, અત્યારે આપનો મહેમાન છું એટલે આસન તો આપવું જ પડે. જો બાળકો, રામદૂત એટલે કે રામનો સંદેશાવાહક, સંદેશો એટલે રામને જે વાત કહી હોય એ. પહેલાના જમાનામાં શું હતું? પહેલા તો ટેલિફોન નહીં, મોબાઈલ નહીં, પહેલા કંઈ પણ હતું નહીં. તો શું કરતા? રાજાઓને જ્યારે કંઈ કહેવું હોય કે જ્યારે તો શું કરતા? એ એક તાર મોકલતા અને એમાં સંદેશ લખી અને સંદેશાવાહકને મોકલતા. ત્યાં તો સંદેશાવાહકને ત્યાં જ્યારે રાજસભામાં જાય ત્યારે એમને આસન આપતા. તો હનુમાનજી પણ શું કહે છે કે તમે મને આસન આપો, કારણ કે હું રામનો સેવક છું અને રામદૂત તરીકે એમનો સંદેશાવાહક છું, એમનો સંદેશો લઈને હું અહીંયા આવ્યો છું. અને રામનું નામ જ્યારે રાવણ સાંભળે છે ત્યારે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. રાવણ કહે છે, સૈનિકો આ વાનરને હમણાં જ જેલમાં પૂરો. જેલ એટલે કે જેલ તો તમે જોઈ જશે, આપણે અત્યારે કઈ કોઈ ગુનો કરે તો પોલીસ ક્યાં પૂરે છે? એમને જેલમાં. તો રાવણ શું કહે છે કે સૈનિકો આને જેલમાં પૂરી દો. તો એમાંથી એક મંત્રી, કારણ કે રાજા રાવણના સામે તો કોઈ બોલી જ નહોતું ના શકે, પરંતુ એક મંત્રી સાહસ કરીને બોલે છે કે ક્ષમા કરો મહારાજ, મને માફ કરજો. બોલે પહેલાં જ માફી માગે છે કે મને માફ કરો, પણ આ અન્ય રાજ્યમાંથી, અન્ય એટલે કે બીજા રાજ્યમાંથી આવ્યો છે તો એટલા માટે આપણા મહેમાન કહેવાય. તો હું આપને વિનંતી કરું છું કે એને આસન તો આપણે આપવું જ જોઈએ. પરંતુ રાવણ કહે છે કે બિલકુલ નહીં, એણે જે કહેવું હોય તે ઉભા ઉભા જ કહેવું પડશે. કોને કહે છે? હનુમાનજીને, કે એમને જે પણ કહેવું હશે એમને ઉભા ઉભા જ કહેવું પડશે, એમને આસન મળશે નહીં. મંત્રી કહે છે, પણ મહારાજ, એ પછી આગળ કંઈ બોલી શકતા નથી. રાવણ કહે છે, પણ અને પણ આ મારી આજ્ઞા છે કે એ ઊભો જ રહેશે. શું કહે છે? મારી આજ્ઞા છે કે એને ઊભું જ રહેવું પડશે, એ ઊભે જે કહેવો છે ઊભા ઊભા જ કહેવું પડશે. હનુમાન કહે છે, કંઈ વાંધો નહીં, મને આસન પર બેઠતા બેસતા આવડે છે. અને આ કહી અને હનુમાન પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડે છે. બાળમિત્રો, આગળ પણ મેં તમને કહ્યું હતું ને કે હનુમાને શું કર્યું છે? બાળ હનુમાને જમણા હાથનો અંગૂઠો ખેંચી અને ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને નાની ટચલી આંગળી ખેંચી ત્યારે ખૂબ જ નાના કીડી જેવું સ્વરૂપ એમને ધારણ કર્યું હતું. તો એમનામાં ખૂબ જ શક્તિઓ હતી. તો એમણે શું કર્યું? એક હાથની આંગળી ખેંચી અને પૂંછડી એમની લાંબી લાંબી થવા લાગી છે. પૂંછડીને ગોળ ગોળ ગૂંચળાની જેમ ગોઠવવા માંડે છે અને પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ એમનું આસન કેવું થાય છે? રાવણ કરતાં પણ હનુમાનનું આસન ઊંચું થઈ જાય છે અને હનુમાન તો કૂદકો મારી એના પર બેસી જાય છે. જો બાળકો, આપણા હનુમાનજી શું કરે છે? રાવણ કરતાં પણ ઊંચા આસન પર બેસી જાય છે. જો આ શું છે? એમની આ પૂંછડી છે, પૂંછડીનું એમને આસન બનાવ્યું છે. તો હનુમાનજી જ્યારે રાવણ કરતાં પણ ઊંચા આસન પર બેસે છે ત્યારે રાવણ લાલ ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે. શું થાય છે? ગુસ્સાથી લાલચોળ થઈ જશે. તો લાલચોળ થઈ જવું એટલે ખૂબ જ ગુસ્સે થવું. તો હવે મંત્રીઓને, સૈનિકોની, હનુમાનની આવી શક્તિ જુએ છે. રાવણ કહે છે કે આ વાંદરાને, હવે હનુમાનજીને શું કહે છે? વાંદરો કહે છે, આ વાંદરાને તાત્કાલિક પકડી લો અને પૂંછડી એની સળગાવી નાખો કાં તો કાપી નાખો. તો મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આ શક્તિ જુએ છે એટલે બધા જ શું થાય છે? બધા ડરી જાય છે. તો અને બધા ડરી અને ઊભા રહે છે, કારણ કે રાવણ બોલે છે કે પૂંછડી કાપી નાખો કાં તો સળગાવી, પરંતુ કોઈ સાંભળતું નથી, બધા ડરી જાય છે. અને એ શું કરે છે? પોતાના આસન પર, પૂંછાસન પર બેસી જાય છે. પૂંછાસન એટલે પૂંછડી વડે બનાવેલું આસન. પૂંછાસન એટલે કે પૂંછડી વડે બનાવેલું આસન. તો હવે રાવણ કહે છે કે સૈનિકો, તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો. મેં જે કહ્યું એ તાત્કાલિક હાલ તમે કરો. આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો, કે આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો એમ કહે છે. સૈનિકો કહે છે, સૈનિકો શું કરે છે? કેકથી થોડા ઘાઘા ગોદડા લઈ આવે છે અને પૂંછડી પર વીંટાળે છે અને પછી તેલ રેડી અને શું કરે છે? દીવાસળીથી પૂંછડી સળગાવે છે. જેવી પૂંછડી સળગી કે તરત હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું. પરાક્રમ એટલે બહાદુરી. તો જેવી પૂંછડી સળગી એટલે હનુમાને શું કર્યું? એમનું પરાક્રમ
ગઈ કુદીને રાજમહેલના બીજા મકાન તરફ ગયા ત્યાંથી બજાર બાજુ ગયા જ્યાં ત્યાં આગ લગાવવા લાગ્યા લંકાના રાક્ષસો નાસભાગ કરવા લાગ્યા નાસભાગ કરવું એટલે ભયથી ભાગી જવું ત્યાં હનુમાનજી બીજી જગ્યાએ પૂછડીયા જ્યાં સૈનિકો એક જગ્યાએ આગ વલવે ત્યાં હનુમાનજી બીજી જગ્યાએ પૂછડીયા ડાળી અને ઠેક ઠેકાણે આગ લગાવી હનુમાન તો હસતા જાય અને આગ લગાડતા જાય અને ગાતા જાય તો બાળ મિત્રો આગળ જોયું ને તમે શું ગાતા જાય કે લંકા તારી સળગી ગઈ કોને ગાય છે રાવણને કહે છે હનુમાનજી કે લંકા તારી સળગી ગઈ પૂંછડી મારી સાજી રે રાવણે શું કહ્યું હતું કે પૂંછડી સળગાવી નાખો કાં તો કાપી નાખો પણ તું પણ પૂંછડી સળગાવી તો શું થયું રાવણની જ લંકા સળગી પૂંછડી તો હનુમાનજીની પૂંછડી તો સાજી જ રહી તેલ પણ તારું ગાભા તારા તેલ પણ તારું કોનું રાવણનું ગાભા પણ રાવણના દીવાસળી પણ તારી ગઈ જો સળગાવવા માટે શેની જરૂર પડે દીવાસળીની તો દીવાસળી પણ તારી ગઈ